नमस्कार मित्रों, आजनो जे आपणो टॉपिक छे ए छे ऑगस्ट 2022 एडमिशननी लास्ट डेट डिक्लेर थई गई छे। घणा विद्यार्थीओनी कमेंट मारी जोड़े आवेली के एडमिशननी लास्ट डेट कई छे, ऑगस्ट 2022 सेशनमां जे एडमिशन ओपन थयुं छे એ ક્યાર સુધીમાં આપણે એડમિશન લઈ શકાશે, તો એના માટેનું ક્લેરિફિકેશન આપતું યુનિવર્સિટીના પોર્ટલ પર એક અપડેટ આવી ગઈ છે કે એની લાસ્ટ ડેટ શું છે। ઓકે, તો એ લાસ્ટ ડેટ અત્યારે આપણે જોઈ લઈએ કે શું આપેલી છે લાસ્ટ ડેટ, તો તમને પણ વધારે આઈડિયા આવી જશે કે આ તારીખે એડમિશન ક્લોઝ થઈ જશે। ઓકે, તો એની પહેલાં તમારે શું કરવાનું, તો કે એડમિશન લઈ લેવાનું। ઓકે, તો ચાલો આપણે ડાયરેક્ટ પોર્ટલ ઉપર જઈશું, પણ વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું, જો ચેનલમાં તમે નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, કારણ કે જ્યારે આપણે કોઈ પણ વિડીયો આવી રીતના અપડેટ વિશે નાખીશું તમારી પાસે સૌથી પહેલાં એની નોટિફિકેશન આવી જાય, અને તમારા મિત્રો જેટલા પણ હોય, જેટલા ગ્રુપ્સ હોય, તમારા ટેલિગ્રામ હોય, વોટ્સઅપ હોય, ફેસબુક હોય, કોઈ પણ ગ્રુપ હોય, એમાં જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો, જેના દ્વારા બધાને આ માહિતીની જાણ થઈ જશે। ઓકે, તો ચાલો આપણે ડાયરેક્ટ જઈએ પોર્ટલ ઉપર, એના પર લાસ્ટ ડેટ શું અપડેટ થયેલી છે, ક્યાં છે એ અપડેટ થયેલી માહિતી, તો ડાયરેક્ટ તમને એક પાથ બતાવી દઉં છું કે આ સેક્શનની અંદર બતાવેલું છે। તો ચાલો આપણે ડાયરેક્ટ પોર્ટલ પર જઈએ। જો મિત્રો, અત્યારે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા છે, આમાં આપણે સર્ચ કરીએ BAOU, આના ઉપર આપણે BAOUનું ઉપર ક્લિક કરવાનું। ઓકે, આ આખું પોર્ટલ છે આપણું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું। અહીંયા તમારે શું કરવાનું, તો કે અહીંયા એડમિશન સેક્શન જે આપેલું છે ને, આના ઉપર ક્લિક કરવાનું, આમાં તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું, અહીંયા અપ્લાય ઓનલાઈન એડમિશન લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું, આમાં નીચે જવાનું। જો મિત્રો, અહીંયા તમને દેખાશે લાસ્ટ ડેટ ઓફ એડમિશન 30/9/2022। ઓકે, તો અહીંયા તમને દેખાઈ ગયું છે કે લાસ્ટ ડેટ શું છે, તો કે 30/9/2022 આપણી એડમિશનની, ઓગસ્ટ 2022 માટેનું લાસ્ટ ડેટ છે। તો આ વસ્તુ બધાને સમજાઈ ગઈ હશે મિત્રો। ઓકે, તો લાસ્ટ ડેટની ક્યારેય રાહ ના જુઓ, આ દરેક વખતે મારું તમારે તમને સજેશન હોય છે, કારણ કે મારી પાસે ઘણી બધી કમેન્ટ્સ લાસ્ટ ડેટ ઉપર આવે છે કે ફીસ પેમેન્ટ થઈ ગઈ છે પણ કન્ફર્મેશન નથી આવ્યું, ફોર્મ સબમિટ નહીં થયું, ફીસ પે થઈ ગઈ, હવે ફીસ વાપસ થશે, કે આવા બધા ઘણા બધા કમેન્ટ્સ આવે છે। પણ મિત્રો, આ લાસ્ટ ડેટ ઉપર કરવાનું આ બધું ટાળો, તો તમને શું થશે, તો કે સમયસર તમારું વ્યવસ્થિત રીતે એડમિશન ફોર્મ ભરાઈ જશે। ઓકે, તો આની પહેલાં તમારે, તમને એડમિશન લેવું હોય, કન્ફર્મ હોય, તો તમારે લઈ લેવાનું 30/9/2022 પહેલાં। 30/9/2022 શું છે કે લાસ્ટ ડેટ છે। ઓકે, તો આમાં તમે જોશો તો કે એડમિશન તમારે કઈ રીતે લેવાનું, તો એના વિશેના ઘણા બધા વિડીયોઝ યુટ્યુબ પર ઓલરેડી અવેલેબલ છે, એના ઉપર આપણે ડિસ્કસ નથી કરતા, કારણ કે એના ઉપરના વિડીયોઝ બહુ બધા છે। ઓકે, ખાલી જસ્ટ એક બ્રીફ આઈડિયા તમને રહે એટલા માટે તમને સમજાવી દઉં છું, ઘણા વિદ્યાર્થીઓ નવા એડમિશન લે છે એમના માટેનો પણ આ વિડીયો ઘણો ઉપયોગી સાબિત થઈ શકે, એટલા માટે આપણે થોડુંક બ્રીફમાં બધું જોઈ લઈએ। ઓકે, કે કઈ રીતનું હોય છે પ્રોસેસર। સૌથી પહેલાં જો તમને એડમિશન લેવું હોય, જો તમારું ફર્સ્ટ યર હોય, પહેલી વખત તમે એડમિશન લેતા હો, તો તમારે એક ઈપિન જનરેટ કરવો પડે છે। ઓકે, ફર્સ્ટ યર અહીંયા જો, જેમ કે અહીંયા આપેલું છે ઈપિન જનરેશન, ઓકેશનલ સર્ટિફિકેટ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પીજી કોર્સિસ ઓનલી ફર્સ્ટ યર સ્ટુડન્ટ। ઓકે, જે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ છે એમના માટે જ ખાલી શું કરવું પડે છે કે ઈપિન જનરેટ કરવો પડે છે, એનું કંઈક 100 રૂપીસ જેટલી કંઈક ફીસ હોય છે, એ જોઈ લેજો બરાબર। અપ્લાય, આના ઉપર ક્લિક કરો, અહીંયા લિંક પણ આપેલી છે। ઓકે, આમાં લિંક તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બધી ડિટેલ દેખાવા લાગશે। ઓકે, અહીંયા રજિસ્ટ્રેશન તમારે કરવાનું, પછી તમારું પ્રિન્ટ પણ થઈ જશે બરાબર ઈપિનનું। તો જો એનો ઉદ્દેશ શું છે, એના વિશેની એક થોડીક ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે। યુનિવર્સિટી દ્વારા ઈપિનની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે, જેના દ્વારા વિદ્યાર્થી સેન્ટર યુનિવર્સિટી ખાતે માહિતી પુસ્તિકા લઈ શકે તેમ નથી, તે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ ભરવા માટે ઈપિન લઈને પ્રવેશ ફોર્મ ભરી શકશે। બધાને ખ્યાલ હશે કે પહેલાં જે હતું, પહેલાં મીન્સ કે 2016-17 એ જે ટાઈમ હતો, એ ટાઈમ પર કેવું હતું કે તમારે કોઈ બેંકમાં જવાનું અને બેંકમાંથી તમારે શું લેવું પડતું હતું કે માહિતી પુસ્તિકા લેવાની હતી, એ રીતનું આખી પ્રોસિજર। જ્યારે મેં ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર એડમિશન લીધેલું, ત્યારે શું હતું, મેં આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ મીન્સ કે જે મિકેનિકલ એન્જિનિયરિંગ એ બધા કોર્સિસ ચાલે છે એમાં મેં એડમિશન લીધેલું, ત્યારે મારે દેના બેંકમાં જઈને આવી બુક લઈ લેવાની હતી બરાબર। એટલે એ રીતની આખી પ્રોસિજર હતી કે તમારે બેંકમાં જવાનું, ત્યાંથી માહિતી પુસ્તિકા લેવાનું, એની અંદર એ પિન આપેલો હોય છે બરાબર। તો એ માહિતી પુસ્તિકાની અંદર બધી ડિટેલ આપેલી હોય છે કઈ રીતની આખી પ્રોસિજર કરવાની। હવે યુનિવર્સિટીએ શું કર્યું છે કે બધું ઓનલાઈન કરી દીધું છે,
માહિતી પુસ્તિકાની પીડીએફ તમને પોર્ટલ પર પણ મળી જશે અને ઈપીએનની ડિટેલ, ઈપીએન એનો પાસવર્ડ, પિન ઓકે એ જે છે એ બધી ડિટેલ તમારે ઓનલાઈન અહીંયાથી 100 રૂપીસ જે પે કરીને એની ડિટેલ જનરેટ થઈ જશે. ઓકે તો એક તમને અહીંયાથી લાભ થશે. પછી બીજો આ ઈપીએન જનરેટ થઈ ગયા પછી તમારે શું કરવાનું, અહીંયા જે બીજી ડિટેલ આપેલી છે અપ્લાય ન્યૂ એડમિશન ક્લિક હિયર, ઓકે આના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે નવા એડમિશનવાળા આવશો તો આના ઉપર જ્યારે તમે ક્લિક કરશો તો આખો તમારે પ્રોસેસ અહીંયા દેખાવા લાગશે કે શું શું કરવાનું છે તમારે. જેમ કે અત્યારે જો અહીંયા લિંક ખુલે છે, ઓકે અહીંયા લિંક ખુલી ગઈ, તમારી ઈપીએન તમારે જનરેટ થઈ ગયો છે. પછી રજિસ્ટ્રેશન જે તમારે સાઇન ઇન કરવાનું, ઓકે પછી અહીંયા એડિટ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે અહીંયા બધી સૂચનાઓને બધું અહીંયા આપેલી છે, એના ઉપર જ્યારે તમે ક્લિક કરશો તો એક આખી પીડીએફ જ અહીંયા ડાઉનલોડ થાય છે. એડમિશનની ઇન્સ્ટ્રક્શન્સની સૂચનાઓ, કઈ રીતે તમારે આખો એડમિશન ફોર્મ ભરવાનો છે એના વિશેની બધી માહિતી અહીંયા આપેલી છે. ઓકે તો આના વિશેને આપણે સેપરેટ વિડીયો બનાવી દઈશું કે એડમિશન કઈ રીતે લેવાનું, તો એના પણ તમને આઈડિયા આવી જશે. ઓકે જેમ કે અહીંયા આપણે ટૂંકમાં જોઈ લઈએ, જો આખી પ્રોસેસ અહીંયા તમને સમજાવેલી છે. આનામાં તમને કોઈ ડાઉટ લાગે તો જરૂરથી કમેન્ટ કરજો, એટલે એના ઉપર આપણે તમને સમજાવી દઈશું. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો, જ્યારે તમારું એડમિશન ફોર્મ ભરાઈ જાય એમાં ફાઇનલ સબમિશન તમારે આપવાનું રહેશે. ફાઇનલ સબમિશન આપ્યા બાદ એની પ્રિન્ટ લઈને તમારે સ્ટડી સેન્ટર પર જમા કરાવી દેવાનું. ઓકે તો તમારું એડમિશન થઈ જાય. એના પછી યુનિવર્સિટી એક એડમિશન હોલ્ડ લિસ્ટ પણ ક્યારેક ક્યારેક ડિક્લેર કરે છે. જેમ કે કોઈ વિદ્યાર્થીએ ફી ભરેલી રસીદ અપલોડ ના કરેલી હોય, ઓકે અથવા તો એમનો ફોટો, કંઈક 10th માર્કશીટ એવું કોઈ બધું અપલોડ કરવાનું હોય એ તમે ના કર્યું હોય, તો યુનિવર્સિટી શું એડમિશન તમારું હોલ્ડ પર રાખી દે છે અને લિસ્ટ અહીંયા આપી દે છે. તો તમારે શું કરવાનું, તો કે એ જે લિસ્ટ છે એમાં જો તમારું નામ આવી જાય તો યુનિવર્સિટી તેનો ત્યાં ડિટેલ પણ આપેલી હોય કે આ તારીખ પહેલાં તમારે આ મેલ પર આ વસ્તુ આપવાની રહેશે. એટલે ત્યાં તમને સોલ્યુશન પણ આપેલું હોય, પણ તમારે સતત અપડેટેડ રહેવું પડે. દર વખતે હું આ વર્ડ યુઝ કરું છું, અપડેટેડ તમારે રહેવું પડશે. મીન્સ કે જેમ કે અહીંયા એડમિશન ચાલુ થશે તો અથવા તો જ્યાં સુધી ક્લોઝ ના થાય ત્યાં સુધી યુનિવર્સિટી બધી પ્રોસેસ કરશે, ત્યારે તમારે રોજ દરરોજ તમારે શું કરવાનું હતું કે યુનિવર્સિટી પોર્ટલ ખોલવાનું અને એક વખત જોઈ જ લેવાનું કે અહીંયા કોઈ નવી માહિતી અપડેટ થયેલી છે. ઓકે આ એક ઇન્શ્યોર, એક શ્યોરિટી તમને મળી જશે કે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. હવે જ્યારે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે ને પછી તમારું શું પોસ્ટ એડમિશન ડિટેલ્સ જે સેક્શન છે એડમિશનની અંદર, એની અંદર તમારું એ આવી જશે એડમિશન કન્ફર્મેશન લેટર. જો તમે ફર્સ્ટ ઇયરમાં છો તો તમારું આઈકાર્ડ એ આવી જશે, ઓકે અને એડમિશન કન્ફર્મેશન લેટર પણ આવી જશે. અને સેકન્ડ ઇયરવાળાનું, થર્ડ ઇયરવાળાનું ડાયરેક્ટલી એડમિશન કન્ફર્મેશન લેટર જ આવશે. ઓકે તો અહીંયા આપણે સમજી ગયા. હવે જે લોકોનું ફર્સ્ટ ઇયરનું એડમિશન નથી, જે લોકો SY અને TYના એડમિશનમાં વાત કરે છે, એમને SY TYમાં એડમિશન લીધું છે, એના માટે અહીંયા એક અલગથી પ્રમોટી રજિસ્ટ્રેશન સ્ટુડન્ટ કરીને એક નવું આખું સેક્શન આપેલું છે. એની અંદર જઈને તમે તમારું એડમિશન લઈ શકો છો. ઓકે એમાં કઈ રીતનું પ્રોસિજર હોય તે સેમ જ પ્રોસિજર છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બધી ડિટેલ આપેલી છે કે સેકન્ડ ઇયર, થર્ડ ઇયર, સેકન્ડ સેમ, થર્ડ સેમ, ફોર્થ સેમ, ફિફ્થ સેમ ને સિક્સ્થ સેમ બધા લોકો અહીંયા એડમિશન લઈ શકે છે. અપ્લાય ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, PG ડિપ્લોમા એડમિશન ક્લિક હિયર, અપ્લાય વોકેશનલ એન્ડ પ્રોફેશનલ કોર્સીસ એડમિશન ક્લિક હિયર. ઓકે તો અહીંયા બધી ડિટેલ તમને આપેલી છે. આમાં તમને કોઈ પણ ડાઉટ હોય, ના સમજાય એવી કોઈ વસ્તુ હોય તો જરૂરથી કમેન્ટ કરજો, એટલે આપણે એના ઉપર વાત કરીશું. ઓકે તો આના ઉપર આપણે એક સેપરેટ વિડીયો ઓલરેડી બનાવેલો હતો કે એડમિશન કઈ રીતે લેવાનું. એના સિવાયનો કોઈ થોડોક ડિટેલમાં અહીંયા એક PDF મળી છે, એના વિશેનો પણ આપણે એક વિડીયો બનાવી દઈશું તમારા માટે, કઈ રીતના કઈ પ્રોસિજર છે, તો તમને વધારે આઈડિયા આવી જશે. એક ટૂંકમાં એક વાત કરી લઈએ આપણે, કે તમારે સૌથી પહેલાં એડમિશન જ્યારે થઈ જાય એના પછી તમારે શું કરવાનું, એડમિશન થયા પછી શું, તો કે બુક તમને 6 મહિના પછી મળે છે. ઓકે 6 મહિના પછી તમને બુક્સ મળશે. પછી તમારે અસાઇનમેન્ટ લખવાના હોય છે, યુનિવર્સિટીના પોર્ટલ પર અહીંયા દેખાશે અસાઇનમેન્ટ સેક્શન છે, એની અંદર તમારે અસાઇનમેન્ટ ડાઉનલોડ કરવાના. ઓકે ખાસ એમાં જે તમારા સબ્જેક્ટ કોડ આપેલા હોય એ સબ્જેક્ટ કોડ તેટલા જ અસાઇનમેન્ટ તમારે લખવાના. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમારું એડમિશન કન્ફર્મેશન લેટર ખાસ ડાઉનલોડ કરજો. એડમિશન કન્ફર્મેશન લેટર ક્યાંથી ડાઉનલોડ કરું એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, એ વિડીયો જઈને તમે જોઈ લેજો. ઓકે આપણા ચેનલની અંદર જ તમને જોવા મળી જશે. ઓકે એડમિશન કન્ફર્મેશન લેટરનો કઈ રીતે ડાઉનલોડ કરો, કારણ કે એની અંદર જે કોડ લખેલા હોય છે ને એ એકદમ વ્યવસ્થિત રીતે હોય છે, તો એ તમને હેલ્પફુલ થશે. અને અસાઇનમેન્ટ લખતી વખતે પણ એ જ કોડ, સેમ જ કોડના અસાઇનમેન્ટ તમને તમારે જોવાના, એટલે તમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહેશે.
ओके असाइनमेंट लख्या पछी तमारे समयसर जमा करावाना एनी साथे साथे एग्जाम फॉर्म पण खुलशे एग्जाम फॉर्म ही भरवानो अने पछी तमारे एग्जाम आपवानी रहेशे ओके आ रीतना की प्रोसीजर होय छे आना सिवाय कोई तमने डाउट होय तो जरूरथी कमेंट करजो तो आपणे एना पर बात करी लईशुं तो चलो मित्रों मारा ख्याल थी आजनो वीडियो अहीं आपणे स्टॉप करवो जोईए तमने अत्यारे ख्याल आवी ज गयो हशे कि एडमिशननी लास्ट डेट 30/9/2022 छे एटले जे लोकोने एडमिशन लेवुं छे खास लई लेजो चलो मित्रों थैंक यू तमारो खूब खूब आभार आ वीडियो जोवा बदल हवे आपणे मळीशुं नेक्स्ट वीडियोमां एक नवा टॉपिक साथे त्यार सुधी धन्यवाद मित्रों।